પાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં વેરામાં વધારો પાછો ખેંચતા પાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસે કરેલા ભારે વિરોધને કારણે વેરો પરત ખેંચવામાં આવતા લોકશાહીની જીત થઈ હોવાનું કોંગ્રેસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટ જાહેર થયા બાદ વેરામાં વધારાને લઈને કોંગ્રેસ દ્વારા વેરામાં વધારો પરત ખેંચવા વિરોધ આંદોલન ચલાવવામાં આવ્યું હતું, જેમાં પાલિકા સ્થાયી કમિટી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વેરામાં કરવામાં આવેલો વેરો પરત ખેંચવામાં આવતા ગુરુવારે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પાલિકા ખાતે એકઠા થયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ સુરતની પ્રજાજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે અસહ્ય વેરાનો ભાવ વધારી દીધો હતો, જે ભાર નાખવામાં આવ્યો હતો, એ સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા જે આંદોલન ચલાવવામાં આવ્યું, પ્રજાનો સહકાર મળ્યો, પ્રજાનો સાથ મળ્યો અને જે આંદોલનને લીધે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આ વેરાને ઘટાડવાની ફરજ પડી છે, ત્યારે આ સુરતવાસીઓની જીત થઈ છે, આ સુરતની જનતાની જીત છે, આ પ્રજાની જીત છે. એટલે અમે મહાનગરપાલિકાના દરવાજા ઉપર ફટાકડા ફોડી અને આજે ઉત્સવ મનાવ્યો છે કે 430 કરોડ જેટલો આ નર્મદની નગરીના નગરજનો ઉપરથી બોજ ઓછો કરવામાં આવ્યો છે. જ્યારે 18-19ના બજેટની અંદર 543 કરોડ જેટલો વેરો વધારવામાં આવ્યો તો એની અંદર સુરતના કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું અને જે પ્રજાએ અમને સહકાર આપ્યો એની માટે જે શાસકો ભારતીય જનતા પાર્ટીને 430 કરોડ રૂપિયા જેટલો સુરતની પ્રજા માથેનો વેરો ઘટાડવા માટે મજબૂર કર્યા અને વાંકાવાળા દીધા છે ને, એટલા માટે 430 કરોડ આ પ્રજાની જીત છે, કોંગ્રેસ પક્ષની જીત છે. એટલા માટે અમે સુરત મહાનગરપાલિકાની કચેરી મોર ફટાકડા ફોડી અને ઉત્સવ મનાવ્યો છે. અમે જ્યારે વિરોધ કરતા હતા, બે દિવસ પહેલાં બી તાળા મારવાનો કાર્યક્રમ હતો, આજે એક કોર્પોરેટર દુકાન બી થઈ ગયેલા હતા, એ પછી ભાજપના સ્ટેન્ડિંગ કેન્દ્ર તરફથી શું ઓપનું કરે? ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ ચેરમેન રાજેશભાઈ દેસાઈ એવું કહે છે કે અમે વેરો ઘટાડ્યો છે. તો 543 કરોડ વેરો કઈ ભાઈ કોંગ્રેસ પક્ષ લાવી હતી? તમે જ લાવ્યા હતા. તમારે જો વેરો 430 કરોડ ઘટાડવાનો હતો તો તમે પહેલેથી ને સુરત મહાનગરપાલિકામાં 107 કરોડ રૂપિયા વધારીને તમે ટેક્સ લાવ્યો હતો કે ભાઈ 5% કે 10% જે ભાડું હોય એને તમે 5% કે 10% દર વર્ષે તમે વધારી શકો છો. તો તમે સુરત મહાનગરપાલિકાએ ને 543 કરોડ વેરો શા માટે વધારે લાવ્યા હતા? તમે એમ કહેતા કે અમે વેરો ઘટાડ્યો, તમને મજબૂર કરવામાં આવ્યા છે. જે પ્રજાએ અમને સહકાર આપ્યો અને ભારતીય જનતા પાર્ટીને બેન્ડ કરી અને 430 કરોડ રૂપિયા અમે ઘટાડાવ્યા છે. ફટાકડા ફોડવાનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો કે સુરતની જે પ્રજા છે એની મોટામાં મોટી જીત થઈ છે, કારણ કે જે 543 કરોડનો જે માતબર વેરો વધારવામાં આવ્યો હતો અને એ પણ ક્યારે, કે ભારતીય જનતા પાર્ટીના 12 ધારાસભ્યો ચૂંટીને મોકલ્યા હોય ત્યારે પ્રજાને કેવી રીતે નચાવવી એ રીતની આખી આખી સ્કીમ મૂકવામાં આવી હતી. પણ નહીં, આ વખતે પ્રજા પણ મક્કમ હતી અને વિરોધ પક્ષે એટલો દમદાર વિરોધ કર્યો જેથી લઈને એને પીછેહઠ કરવી પડી, પગ નીચેથી ધરતી ખસી ગઈ અને 430 કરોડ રૂપિયા જેવો 80% વેરો વધારો પાછો ખેંચવો પડ્યો. એ જ અમારી જીત છે, એ જ પ્રજાની જીત છે. મારું નામ વિજય પાંસરિયા છે, કોર્પોરેટર છું. આજે સુરત મહાનગરપાલિકાએ ફટાકડા ફોડવાનો કાર્યક્રમ કેમ રાખવામાં આવ્યો? ફટાકડા ફોડવાનો કાર્યક્રમ એ એક ઉજવણી સંદર્ભે રાખેલો. એનું કારણ છે કે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા 543 કરોડનો જે વેરો વધારો કર્યો હતો, જેના દ્વારા અમે છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ રીતે લોકોની વચ્ચે જઈ અને આંદોલન કરી રહ્યા હતા અને છેલ્લે સ્ટેન્ડિંગ કમિટીની સામે આંદોલન કર્યું અને ઉગ્ર આંદોલનને કારણે આજે શાસકો ઝૂક્યા. એમાં હું તમામ લોકોનો અને મીડિયાકર્મીઓનો પણ આભાર માનવાનું માગું છું, કારણ કે આમાં એમનો સાથ સહકાર મળ્યો એટલે જ આટલો ધરખમ વેરો જે વધાર્યો હતો એ ઘટાડ્યો છે. એ એમની નિષ્ફળતા દર્શાવે છે. એનું કારણ છે કે તમે જોજો કે છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ રીતે કાર્યક્રમો થઈ રહ્યા હતા, લોકો પણ સાથ આપી રહ્યા હતા અને મીડિયાકર્મીઓ પણ એટલો જ સાથ સહકાર આપી રહ્યા હતા, એટલે જ એમને તાબડતોડ એમના મુખ્યમંત્રીએ ગાંધીનગર બોલાવ્યા અને કહ્યું કે આ વેરો પાછો ખેંચો. અને એમને ફરજ પડી છે કે આ વેરો પાછો ખેંચો, કેમ કે આ વેરો વધારો એ જ એમની છેલ્લા સમયની શાસનકાળમાં એમની અણઆવડત દર્શાવે છે, કેમ કે એમને ખબર નથી કે ભવિષ્યમાં કેટલો ખર્ચો થઈ રહ્યો છે. ખોટા અનપ્રોડક્ટિવ અનયુઝડ પ્રોજેક્ટો લાવી ખોટે ખોટો કેપિટલ ખર્ચ કરી અને લોકો પર આ ભારણ નાખી રહ્યા હતા, આ એમની અણઆવડત બતાવે છે. પણ લોકોનો, મીડિયાકર્મીનો અને કોંગ્રેસ પક્ષના સાથે એક સાથે આંદોલન કરી આ વેરો ઘટ્યો છે, એટલે તમામે તમામ એના સહભાગી છીએ.